તો નવા વર્ષથી એટલે કે આજથી દેશમાં સિમ કાર્ડ ખરીદવાના નિયમોની અંદર ધરમૂળથી ફેરફાર થવા જઈ રહ્યો છે. આ બાબતે કેન્દ્ર સરકાર તરફથી નોટિફિકેશન બહાર પાડી આદેશ પણ આપી દેવાયો છે. સરકારના આદેશ મુજબ હવે સિમ કાર્ડ ખરીદનાર અને વેચનાર બંને નવા નિયમોનું પાલન કરવું પડશે. કેન્દ્ર સરકારના નોટિફિકેશન પ્રમાણે નવા નિયમમાં યુઝરે વર્ચ્યુઅલ KYC આપવાની રહેશે. નવા નિયમોનું ઉલ્લંઘન કરનારને મોટું નુકસાન પણ થઈ શકે છે. અગાઉ નવું સિમ કાર્ડ ખરીદવા આધાર કાર્ડની વિગત, નામ, રહેઠાણ વગેરે જેવી બાબતો પેપર ફોર્મ ઉપર લખવાની રહેતી હતી. જોકે હવે આ જૂની પદ્ધતિને 1 જાન્યુઆરી 2024થી બંધ કરી દેવામાં આવશે. એટલે કે હવે નવા નિયમ પ્રમાણે યુઝરે વર્ચ્યુઅલ KYC આપવાની રહેશે. સરકારે સિમ કાર્ડ ખરીદનારા માટે નવી સુવિધા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ સુવિધાને કારણે હવે યુઝર્સે પેપર ફોર્મ પદ્ધતિ વગર નવું સિમ કાર્ડ તેઓ મેળવી શકશે. આ નિયમ પાછળ સરકારનો ઉદ્દેશ સાયબર ફ્રોડ અટકાવવાનો છે. સરકારી એજન્સીઓનો દાવો છે કે હવે ફરજી સિમ કાર્ડની ખરીદી ઉપર લગામ લાગશે. નવા નિયમો હેઠળ સરકારે ટેલિકોમ કંપનીઓ માટે ફ્રેન્ચાઇઝી, ડિસ્ટ્રીબ્યુટર્સ અને પોઈન્ટ ઓફ સેલ એજન્ટ વગેરે તેનું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. આ માટે ટેલિકોમ ડીલર્સ અને એજન્ટોને 12 મહિનાનો ટાઈમ અપાશે.